भावनगर जिला में नवी डूंगळी की आवक थता भाव में घटाड़ो थयो छे। तळाजा महुवा भावनगर मार्केटयार्ड में दररोज 5000 जेटली डूंगळी की बोरी की आवक थई रही है। हाल में खेडूतों ने 100-300 रुपया प्रति मणना डूंगळी भाव मिली रहा है। समग्र गुजरात में भावनगर जिलो डूंगळी उत्पादन माटेनो हब गणाय छे। जिलाना महुवा तालुका में डूंगळी सौथी वधु वावेतर थाय छे। बियारण खातर अने मजूरी सहित गणाता डूंगळी पाछळ खेडूतोए मोटो खर्च कर्यो हतो। तेम छतां भाव न मळता ज खेडूतोने हालाकी थई रही छे। खेडूतोए नवी सरकार पासे डूंगळीना योग्य भाव मळे तेवी मांग करी छे। અત્યારે જે માલ ખેડૂતોના માર્કેટયાર્ડની અંદર લાવવાના ચાલુ થયા છે એમાં ભાવની કમ્પેર કરીએ તો 100-300 રૂપિયાના ભાવે વેચાય છે, તો સામે ખેડૂતોને પણ જે અપેક્ષા હતી એના કરતાં નીચા ભાવે વેચાય છે, અને ખેડૂતોને અત્યારે જે આગતર માલ આવે છે એમાં ઉતારા આવવા જોઈએ એની કરતાં ઉતારા પણ ઓછા આવે છે, એટલે સ્વાભાવિક છે કે એમને એમની પડતર કિંમત કરતાં નીચા ભાવે વેચાતું હોય કદાચ। પરંતુ અત્યારની પરિસ્થિતિ વેપારીઓની પણ એવી છે કે જૂના માલ જે પડ્યા હતા એમપીની અંદર સ્ટોક પડ્યા હતા એ માલ હજી પડ્યા છે, અને એ જે તે સ્ટોક થયા હતા એ માલ ઊંચા ભાવ લેવાની ગણતરીએ વેચાણ નહોતા થયા અને સ્ટોક કર્યા હતા। હવે એ માલની ગુણવત્તા પણ ઓછી હોય બગડવાની શરૂઆત થઈ ગઈ છે। સામા રાજસ્થાન ને ગોંડલ ને ભાવનગર મહુવા નવા માલની આવકો શરૂ થઈ ગઈ છે, એટલે હવે જે જૂના માલ પડ્યા છે એ અત્યારે વેચાણ કરવાનું બજાર ભાવે ચાલુ થઈ ગયું છે, એટલે અંદાજિત 10-15 દિવસની અંદર આ જૂનો માલ જે પડ્યો છે એ માર્કેટમાંથી બધો સેલ થઈ જાય વેચાઈ જાય તો પછી નવા માલ જે આવે છે એની અંદર બજાર વધે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એવી સંભાવનાઓ અત્યારે બતાવી રહી છે। આજે ડુંગળી લાવ્યો તો 118 માં ગઈ, વિચાર કરો 118 નો ભાવ એટલે શું થાય, 3 મજૂરોને પૈસા થયા, બારદાના ગણો ખાતાના ગણો, અને સરકાર એમ કે વિકાસ વિકાસ વિકાસ, તો વિકાસ તો કંઈ દેખાતો નથી, વિકાસ થાય કોણ, વેપારીઓને થાય, ખેડૂતનો કાંઈ થતો નથી, એક બાજુ જમીન ટૂંકી થતી જાય છે, મજૂરના ભાવ વધતા જાય છે, ખેડૂતને શું દાઢી કરવા વધે નહીં, જેમ સિંગના ચણાના ભાવ બાંધી દીધા ટેકાના ભાવ એમ ટેકાના ભાવ જો બાંધી દે ડુંગળીમાં તો ખેડૂતનો કંઈક વધે ને ખેતી બધા વધારી લેવાનું, જમીન વેચી બધા મજૂર કરવા વયા જાય એમ છે, આમાં કે વધે એમ નહીં તો દાઢી કરવાથી થોડો ભાવ વધારે સરકાર બાંધી આવે તો ખેડૂત જગતનો તાત કહેવાય। અત્યારે મજૂરી અને ગણતરી પરમાં ગણો ત્યારે 500-600 ઓછા ઓછા હોવા જોઈએ, અત્યારે ભાવ ગણો ત્યાં મજૂરી ન નીકળે, મારી મજૂરી 350-350 દેને અત્યારે મજૂરી સોંપેલી છે, 70-80 રૂપિયા મજૂરી થેલી અહીંયા પહોંચતી થાય છે, નવો ખરસ જૂનો ખાતર બિયારણ સોંપવાનું એ બધું અલગ થાય, એટલે કાંઈ વધે નહીં આ મજૂરી હતી અમારે। કેટલા ભાવ ડુંગળી વેચે અત્યારે? 200-250 સુધી વેચાય સાહેબ, પડતર ખર્ચો તમે સાજો લાગેલો હોય અત્યારે, કેમ કે મજૂરી વધી ગઈ એટલે આમાં કાંઈ વધે નહીં ખેડૂતને એમાં। અત્યારે તો ભાવ હાવ ડાઉન છે ડુંગળીના, પણ 400-500 રૂપિયા ભાવ હોય તો મજૂરી મળી રહે અમને, આમાં તો અત્યારે ડુંગળીમાં તો એની મજૂરી નથી મળતી અમને, ઉલટા અમારા 100 રૂપિયા તૂટે છે ઠેલીએ એમ, બારદાનના ભાવ ક્યાં અત્યારે, મજૂરીના ભાવ ક્યાં, દવાના ભાવ ક્યાં, રાસાયણિક ખાતરના ભાવ ક્યાં, આ બધું જોઈએ સરવાળો કરીએ તો આમાં ખેડૂતને ઉલટા 1x100 રૂપિયા તૂટે છે, અને જો અત્યારે માર્કેટમાં ભાવ 200-300 રૂપિયા, સારો માલ હોય એકાદ વકલ જાય 300 રૂપિયા, બસ જાજી તો હો 200 રૂપિયામાં જાય છે। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા અમારી એ છે કે 500-600 રૂપિયાનો ભાવ આપે અને બાંધો ભાવ કરે જે આપણે હોય તો પ્રમાણે ખેડૂતને હારી આશા રહે અને મજૂરી મળી રહે એમ।